આણંદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે। આણંદના સસ્પેન્ડ કલેક્ટર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। એટીએસએ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હોવાની વિગતો સામે આવે છે। તો આ ષડયંત્રમાં બે અધિકારી સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે। કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરા લગાવવામાં આવ્યા હતા, ત્યારે નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ સહિત અન્ય બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે નાયબ મામલતદાર જેડી પટેલની પણ ષડયંત્રમાં સંડોવણી છે તેવું જાણવા મળ્યું છે। તો કલેક્ટરને ફસાવવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા। તપાસમાં ખુલાસો થયો છે કે ત્રણેય વ્યક્તિઓએ કલેક્ટરને હની ટ્રેપમાં ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું। તો જમીનોની ફાઇલો માટે હની ટ્રેપનું ષડયંત્ર રચ્યું હોવાની વિગતો સામે આવી છે। એટીએસએ હાલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે। કલેક્ટરને હની ટ્રેપમાં ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવી વિગતો સામે આવી છે। આ સાથે નાયબ મામલતદાર જેડી પટેલની પણ ષડયંત્રમાં સંડોવણી કરવામાં આવી છે। કેતકી વ્યાસ સહિત અન્ય બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। આણંદના સસ્પેન્ડ કલેક્ટર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે, ત્યારે એટીએસએ ત્રણ વ્યક્તિને ધરપકડ કરી છે। આ ષડયંત્રમાં બે અધિકારી સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરા લગાવવામાં આવ્યા હતા। નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ સહિત અન્ય બે વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે। નાયબ મામલતદાર જેડી પટેલની પણ ષડયંત્રમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે, ત્યારે કલેક્ટરને ફસાવવા અનેક પ્રયાસો કરાયા હોવાની વિગતો સામે આવી છે। તપાસમાં ખુલાસો કરતી વખતે ત્રણેય વ્યક્તિઓએ કલેક્ટરને હની ટ્રેપમાં ફસાવવાનું ષડયંત્ર રચ્યું હતું કે કેમ તે અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે, ત્યારે જમીનની ફાઇલો માટે આ હની ટ્રેપનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। કલેક્ટરને હની ટ્રેપમાં ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું કે કેમ તે અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે, ત્યારે નાયબ મામલતદાર જેડી પટેલની પણ ષડયંત્રમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે। નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ સહિત અન્ય બે વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, ત્યારે આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે। કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરા લગાવવામાં આવ્યા હતા તેવી વિગતો સામે આવી છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વિજય રાઠોડ જોડાઈ ગયા છે। જે વિજય, જણાવશો કે શું છે વિગત? જી બિલકુલ, ચોક્કસ વાત કરવામાં આવે તો આણંદ જે કલેક્ટર સસ્પેન્ડ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થઈ જવા પામ્યો છે। ગઈકાલથી જે ત્રણ લોકોની જે ધરપકડ કરી લેવામાં આવી હતી, તેની અંદર બે અધિકારી છે અને એક અન્ય જે બહારનો વ્યક્તિ છે, ખાનગી વ્યક્તિ છે, આ ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે અને જે ફરિયાદ છે એ દાખલ કરવામાં આવી છે। અને મહત્વની વાત કરીએ તો આની અંદર એક આ ષડયંત્ર જે આ અધિકારીઓ દ્વારા કલેક્ટરને ફસાવવા માટે કરવામાં આવ્યું હતું, અને જે આગળની વાત કરીએ તો જે બે અધિકારી અને જે ખાનગી વ્યક્તિ છે તેના દ્વારા કલેક્ટર કેબિનની અંદર સ્પાય કેમેરા લગાવવામાં આવ્યા હતા, અને સ્પાય કેમેરા લગાવી અને કલેક્ટરના જે વિડીયો સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું, અને એ વિડીયોના આધારે કલેક્ટરને બ્લેકમેલ કરવામાં આવતા હતા। અને જે બ્લેકમેલ કરવાનું કારણ એક જ હતું કે જે આ અધિકારીઓ છે તેમની કોઈ જમીનની ફાઇલ હતી, જે જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે કલેક્ટરને ફસાવવામાં આવ્યા હતા અને કલેક્ટરને બ્લેકમેલ કરવામાં આવ્યો। કલેક્ટર આ વાત ના માનતા આ લોકોએ આ વિડીયો વાયરલ કરી દીધો હતો અને વિડીયો વાયરલ થયા બાદ કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। એટલે કંઈક ને કંઈક જે અધિકારીઓ જે છે, જે કેતકી વ્યાસ કરીને જે મહિલા છે અધિકારી છે, એક નાયબ મામલતદાર છે, આ ત્રણ અને બીજા અન્ય વ્યક્તિ જે હરેશ ચાવડા કરીને જે બહારનો વ્યક્તિ છે, આ ત્રણેય આની અંદર ષડયંત્રની અંદર સમાવેશ થાય છે અને આ ત્રણેય લોકોએ ષડયંત્ર રચ્યું હતું તો કલેક્ટરને ફસાવવાનું। એટલે ક્યાંક ને ક્યાંક અત્યારે તો પોલીસે આ ત્રણેય વિરુદ્ધ કડક કાર્યવાહી કરી અને ફરિયાદ દાખલ કરી દીધી છે। પણ સૂત્રો પાસેથી માહિતી મળી છે કે ત્યાં જે આ કેતકી વ્યાસ જે અધિકારી છે તેમણે પણ ખૂબ મોટા નેતાઓ સંપર્કમાં છે અને તેમને મોટા સાથે એ છે, એટલે મતલબ કહી શકાય કે જે ઘટના છે તેની અંદર અત્યારે જે મોટા મોટા જે ઘટસ્ફોટ જે થઈ રહ્યા છે। જી જી વિજય, તો કલેક્ટરનું કોઈ નિવેદન સામે આવ્યું છે? અત્યારે જે કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં હતા તેમનું નિવેદન અત્યારે કોઈ નથી આવ્યું, પરંતુ જે આણંદ એસપી છે તેમણે પ્રેસ કરી અને તમામ માહિતી અત્યારે આપવામાં આવી છે। જી વિજય, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।
તો આણંદના સસ્પેન્ડ કલેક્ટર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। એટીએસે ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી, જેમાં આ ષડયંત્રમાં બે અધિકારી સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી હતી। કલેક્ટરની કેબિનમાં સ્પાય કેમેરા લગાવવામાં આવ્યા હતા, જેમાં નિવાસી કલેક્ટર કેતકી વ્યાસ સહિત અન્ય બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। ત્યારે નાયબ મામલતદાર જીડી પટેલની પણ ષડયંત્રમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે। जैसा कि आप सब जानते हैं कि आनंद जिले में एक थोड़े दिन पहले एक वीडियो वायरल हुआ था जो कलेक्टर के ऑफिस का था। उस बात की जो गंभीरता थी उसका संज्ञान लेके सरकार और हमारे गुजरात राज्य के डीजीपी श्री विकास साय सर के द्वारा एक गुप्त इंक्वायरी एटीएस को दी गई थी, जिसके अनुसंधान में उन्होंने तपास की, एक इंक्वायरी की तपास की और जो ह्यूमन इंटेलिजेंस स्टेटमेंट्स और टेक्निकल इंटेलिजेंस एनालिसिस से उन्होंने इस इंक्वायरी को एक सफल अंजाम दिया है और उसके अनुसंधान में उन्होंने एक फरियाद दाखिल कराई है एटीएस पीआई श्री जेपी रोजिया द्वारा। जो फरियाद है वो आनंद टाउन में दाखिल की गई है। इसमें कलम है 389, 120B, 354C, 67A, 66E और इसकी तपास है वो हमने अभी एलसीबी को दी है। इस पूरी घटना में तीन जो मुख्य आरोपी हैं उनका रोल सामने आ रहा है। केतकी व्यास जो तत्कालीन आरएसी थी, रेसिडेंट एडिशनल कलेक्टर, चिटनीस टू कलेक्टर जयेश पटेल और जो जयेश पटेल के एक मित्र थे हरीश भाई चावड़ा, उन्होंने इन तीनों ने मिलके एक षड्यंत्र रचा कि कैसे कलेक्टर के कमरे में स्पाई कैमरा हम इंस्टॉल करके उनकी जो वीडियो रिकॉर्डिंग का यूज़ करके इसको उनको ब्लैकमेल करेंगे और जो उनकी एक जितनी भी फाइल्स हैं जमीन की मैटर की उसमें आर्थिक लाभ लेने के लिए उन्होंने इस पूरी घटना को अंजाम दिया।